નમસ્કાર, આપ જે રાજ્ય નિર્માણ ન્યૂઝ, અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવર સાથે હું છું જાગૃતિ. જ્યારે કોઈક મુદ્દા ઉપર આપણે આપણા અવાજને બુલંદ કરવો હોય અને આપણે આપણી વાત સાચી મનાવવી હોય તેવા સંજોગોમાં આપણે એક શબ્દનો વારંવાર પ્રયોગ કરતા હોઈએ છીએ, જય હો યલગાર હો. જે પ્રકારે યુદ્ધની સ્થિતિ આવતી હોય છે અને તેવા સંજોગોમાં પણ આ યલગાર હો શબ્દથી આપણે બરાબર પરિચિત છીએ અને વાકેફ પણ છીએ. હવે જે પ્રકારે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, આંધીનો માહોલ જાણે કે છવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાત વધી ગઈ છે. ગુજરાત તરફ જે પ્રકારે તેઓ મીટ માંડીને બેઠા છે અને વોટ બેંક પોતાના અંકે કરવા માટેનું જે લક્ષ્ય તેઓએ હાથમાં લીધું છે, સેન્સ લેવાની પ્રક્રિયાથી માંડીને બૂથ સ્તર સુધી પહોંચવાની વાત માંડીને કે લોકો સાથે જનસંપર્ક જનસંવાદ કરવાની વાત હોય, આ તમામ સંજોગોમાં હવે યુદ્ધની સ્થિતિની શરૂઆત થઈ ચૂકી છે એવું જો કહીશું તો અતિશયોક્તિ ભર્યું નહીં લાગે. કારણ કે આ વિધાનસભા ઇલેક્શન 2017નો જે સમયગાળો નજીક આવી રહ્યો છે તે આજની આ સ્થિતિને જોતા એક યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, રણ સંગ્રામ બની ગયું હોય ગુજરાત તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઝીરો ઓવરમાં યશવંત સિન્હાના યલગાર ઉપર. ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી કરી હોય, જીએસટી લાગુ કરી હોય, પરંતુ તેના કારણે જીડીપી દર જે પ્રકારે ઘટી ગયો છે, કહેવાય છે કે વડાપ્રધાન મનમોહન સિંહે પણ એ વખતે કીધું હતું કે તમે આ ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા છો. ચિદમ્બરમે પણ કીધું હતું કે આ જીડીપી દર કરવો ઘટી જશે, તમે જો જીએસટી અને નોટબંધી અમલી કરાવશો તો. તેવા સંજોગોમાં આ બંને મહાન વ્યક્તિએ જે પણ પ્રકારની ભવિષ્યવાણી કહી શક્યા આજે, કારણ કે તેઓએ જે શબ્દો પ્રયોગ કર્યા હતા અને જે પ્રકારની એક કહેવાય કે ચિંતા વ્યક્ત કરી હતી, આજે એ ચિંતા સત્યતામાં પરિવર્તિત થઈ ગઈ છે. અને યશવંત સિન્હા કે જે ભાજપના એક સિનિયર નેતા અને પૂર્વ નાણાં પ્રધાન રહી ચૂકેલા છે કે જેઓએ 7 વખત બજેટ રજૂ કર્યું છે, તેવા એક પીઢ નેતાએ એક ખુલાસો કર્યો છે અને એક નિવેદન આપ્યું છે કે ભારતનું આર્થિક તંત્ર છે, અર્થતંત્ર છે, એ નબળું પડી રહ્યું છે. અને કહેવાય કે જીડીપી દર જે પ્રકારે ઘટી રહ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે દેશ ક્યાંક ઊંધી દિશામાં આગળ વધી રહ્યો છે. અને યશવંત સિન્હાને લલકાર આપ્યો છે તેમના જ પુત્ર જયંત સિન્હાએ. ત્યારે ઝીરો ઓવરમાં આજે આપણે વાત કરી જઈ રહ્યા છીએ યશવંતના યલગાર ઉપર, અને મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આ વિશે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે નેતા એનસીપી નિકુલ સિંહ તોમર, નેતા કોંગ્રેસ હિમાંશુ પટેલ અને નિર્માણ ન્યૂઝના ઇનપુટ હેડ છે અભિજીત ભટ્ટ. આપ ત્રણે અતિથિનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. અને આપ ત્રણે અતિથિને હું ચર્ચાની શરૂઆત કરું તે પહેલા એક વસ્તુ એ પણ જણાવી દઉં કે જે પ્રકારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં છે, સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ બૂથ સ્તરની કામગીરીને વધુ સક્રિય બનાવવા માટે અને ઉમેદવારોને પસંદગી કરવા માટે તેઓએ એક બેઠક યોજી, પત્રકાર પરિષદ કરી, પાટીદાર સાથેની બેઠક કરી, અને આ જે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે તેને લઈને ભાજપના એક પણ પ્રતિનિધિ આ ચર્ચામાં ભાગ લઈ શક્યા નથી. સૌથી પહેલા હિમાંશુભાઈ તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે જીડીપી મુદ્દે ભાજપના જ પીઢ નેતા કહી શકે યશવંત સિન્હાએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે કે ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબી નજીકથી જોઈ હોય, પરંતુ હવે અરુણ જેટલી દરેક ભારતીયોને નજીકથી ગરીબી બતાવવા માંગી રહ્યા છે, આ એક જે વાત કરી છે અને ખાસ કરીને જીએસટી નોટબંધી ઉપર જે પ્રકારના પ્રહાર કર્યા છે, શું કહેશો આપ? ચોક્કસ, યશવંત સિન્હાએ જે ગઈકાલે એમનું એક ન્યૂઝ ચેનલને રિપોર્ટ આપતા વાત કરી કે આની અંદર અત્યારે જીડીપીની જે અત્યારે વાતો થઈ રહી છે, જીડીપીના દર દેખાડી રહ્યા છે, એ તદ્દન ખોટા છે અને એનો વાસ્તવિક આંકડો જે 5.7ની જગ્યાએ 3.7% હોવો જોઈએ. અને જે હજુ તો જીએસટીની ઇફેક્ટો તો બાકી છે જીડીપીમાં, આ તો ડિમોનેટાઇઝેશનની જ ઇફેક્ટ છે. હજુ જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયા પછીનું જે ક્વાર્ટરનું જીડીપી આવશે એ તો ઘણો બધો ઓછો આવશે, એ અંદાજિત થઈ શકે છે. એટલે અત્યારથી એ ચિંતા સેવવાનું શરૂ થઈ ગયું છે કે જો ડિમોનેટાઇઝેશનની ઇફેક્ટોના કારણે અત્યારે જો આટલું આવ્યું હોય અને જે પર્પઝ હતો જેના કારણે આપણે જે વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે, એક ડિમોનેટાઇઝેશનનું કીધું કે અમે બ્લેક મની પાછા લાવીશું, તો બ્લેક મની તો આની ઉડતાના
ડિમોનેટાઇઝેશનના લીધે લોકોના બ્લેક મની વ્હાઇટ થઈ ગયા, એટલે આ ઉલટી અસર થઈ છે. બીજું હવે જીએસટીના કારણે કીધું કે સિસ્ટમમાં જે બહુ વખત સાંભળેલું હતું કે જ્યારે કોંગ્રેસ જીએસટી લાવવા માંગતી હતી ત્યારે એ વિરોધ થતો હતો, એક પણ મુદ્દા વગર વિરોધ કરતા હતા. અરુણ જેટલીજી જે વખતે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે જ્યારે એમને પૂછવામાં આવતું ત્યારે કે અમે વિરોધ પક્ષમાં છે એટલે અમે વિરોધ કરવો અધિકાર છે, એમને કયા કારણસર જીએસટીનો વિરોધ કરતા એક પણ કારણ નહોતું. જ્યારે કોંગ્રેસે જ્યારે વિરોધ પક્ષમાં આવી અને જ્યારે કોંગ્રેસે જે ચાર મુદ્દા સાથે કીધું કે આ ચાર મુદ્દાના કારણે અમારો જીએસટી તમે જે ઇમ્પ્લિમેન્ટ જે કરવા જઈ રહ્યા છો એનો અમારો વિરોધ છે, અને ચારે ચાર મુદ્દા વેલિડ મુદ્દા હતા અને એનો એક્સેપ્ટ પણ એમને કરવું પડ્યું. પણ એ વખતે જ કહેતા હતા કે કોંગ્રેસ અમને સપોર્ટ નથી કરતી, અમારે આ વસ્તુ અમને જીએસટીથી અમારે 2% જીડીપી વધી જશે અને એના કારણે દેશનું ડેવલપમેન્ટ થશે. અને આ તે અત્યારે એ વખતે 2015માં વાત કરતા જેટલીજી, ત્યારે અત્યારે જો જીએસટી જે પ્રમાણે એમને ઇમ્પ્લિમેન્ટ કર્યો જે ઓરિજિનલ કોંગ્રેસનો હતો અને અત્યારનો એમને જે જીએસટીમાં ફેરબદલ કરીને જે એની જે ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજે ઇમ્પ્લિમેન્ટ કર્યો એનો અત્યારે દેશભરમાં રોષ જાગી રહ્યો છે. એમની સિસ્ટમ અત્યારે ખોટવાઈ ગઈ છે, એમની કોઈ સિસ્ટમ અત્યારે એમને જે પ્લેટફોર્મ બનાવવાનું હોય જીએસટી એનું એ બનાવ્યું નથી. હિમાંશુભાઈ, કે જ્યારે કોંગ્રેસના શાસન દરમિયાન જે નિર્ણયને અમલી બનાવવાની વાત હતી એથી તેમાં ભાજપ રોડા નાખતું હતું અને આજે ભાજપ એ જ નિર્ણયને વસ્તુ એમની જોડે કોઈ વેલિડ પોઈન્ટ નતો અને અત્યારે પણ એમની જોડે સત્તામાં છે તેમ છતાંય નથી. હું તમને એ કહેવા માંગુ છું કે જે તમે કયા બેઝ ઉપર તમે વાત કરી રહ્યા છો, તમારી જોડે કોઈ તમે આજે વિરોધ પક્ષમાં હોવા માટે પણ કોઈ કારણ હોવું જોઈએ અને સત્તા ચલાવવા માટે પણ તમારી જોડે કોઈ કારણ હોવું જોઈએ. જો તમારી જોડે પ્લેટફોર્મ જ તૈયાર નતું ને તમે જે આટલું મોટું નિર્ણય લેવા માંગતા હોય, આ કોઈ મોટો નિર્ણય નથી. કોઈ પણ યોજનાને તમારે જો અમલવારી કરવી હોય તો તેની પાછળની જે બ્લુપ્રિન્ટ હોય છે ઇકોનોમી, હા ઇકોનોમી, આજે ઇકોનોમીને તમે સીધી આજે તમે એક ધક્કો માર્યો છે કે સીધી ખીણમાં જઈને પડે, એટલે હાથે કરીને તમે ઇકોનોમીને અત્યારે તોડવા માંગી રહ્યા છો. જી, એટલે યશવંત સિન્હાના નિવેદનથી આપ સહમત થાવ છો કે દેશની અર્થવ્યવસ્થાને ખાડામાં નાખી છે? કોંગ્રેસે તો 18 મહિના પહેલા કીધેલું આ વસ્તુ, તમે કોંગ્રેસે તો ડિમોનેટાઇઝેશન ને આ બધી વસ્તુ થાય પહેલા કીધેલું કે જે ઇકોનોમી અત્યારે કેમ કે જે પ્રમાણેના એમના પેરામીટર્સ બદલાતા હતા. હું થોડું તમને થોડું વિસ્તૃતમાં સમજાવી પાડું છું કે જ્યારે 2014-15માં બીજેપીએ જ્યારે સત્તા હાસિલ કરી ત્યારે એને પેરામીટર્સ જીડીપી ગણવાના ફેરબદલ કર્યા, એના લીધે એમનો જે જીડીપી ગ્રોથ રેટ થોડો વધારે દેખાય કોંગ્રેસના પ્રમાણમાં. પણ એકચ્યુઅલમાં જ્યારે જે આપણે મીડિયામાં એ વખતે 2011-2014માં પોલિસી પેરાલિસિસ એક શબ્દ સાંભળેલો હતો અને મીડિયામાં એવી રીતે બહુ મોટું બીજેપી ગાઈ ગઈ કહેતી હતી કે પોલિસી પેરાલિસિસ થઈ ગયો. એ વખતના પોલિસી પેરાલિસિસના જો જીડીપીના ગ્રોથ રેટ આપણે લઈએ ને તો અત્યારના ગ્રોથ રેટ જે છેલ્લા 2-3 વર્ષના એનડીએ ગવર્નમેન્ટ આવ્યા છે એ પોલિસી પેરાલિસિસ વાળા વર્ષના જીડીપી ગ્રોથ રેટને અચીવ નથી કરી શકતી, એનાથી એ ડાઉન આવી રહ્યા છે. એટલે તમે વિચાર કરો કે પોલિસી પેરાલિસિસ કઈ ગવર્નમેન્ટમાં રહ્યો છે એમ. નિખિલભાઈ શું કહેશો, પોલિસી પેરાલિસિસ અને આ જે યશવંત સિન્હાની સામે જયંત સિન્હાએ પણ કીધું છે કે નરેન્દ્ર મોદીએ જે પણ પ્રકારનો નિર્ણય લીધો છે એ દેશને લાંબા ગાળે સારા સુધારા પર લઈ જશે અને સારી અસર બતાવશે. કેવા પ્રકારની સારી અસરની વાત કરે છે? લાંબા ગાળાની અસરની વાત તો દૂર રહી, પરંતુ અત્યારે જે આમ જનતા છે, જે પ્રજા છે, એ હાલાકી વેઠી રહી છે એનું શું? થોડા દિવસ પહેલા હું રાજકોટ ગયો હતો, પ્રફુલ્લભાઈ આવ્યા હતા એમની જોડે. અમે હું ગાડી પાર્ક કરતો હતો, એક વોચમેન આવ્યો મારી પાસે. એમને કીધું કે ગાડી સાઈડમાં લઈ લો ને, મેં કીધું લઈ લઉં છું. એ બેંકમાં જતો હતો. મેં કીધું કેમ બેંકમાં જાઓ છો તમે? એમ જ પૂછ્યું તો કહે સાહેબ મારી પગાર છે 12,000 રૂપિયા, મારો છોકરો હોસ્પિટલમાં એડમિટ છે અને હું 2,000 કહીને ઉપાડી શકું છું. એક દિવસમાં 2,000થી વધારે ઉપાડું તો મને મારા જ પૈસામાં ટેક લાગે છે, એ મોદીજીએ કરી દીધું છે. અને બીજું, મોદીજી નોટબંધીથી પહેલાં જ રોંગ થઈ ગયા હતા, એટલા માટે ડિજિટલ ઇન્ડિયા ઉપર જતા રહ્યા કે હવે ગલતી થઈ ગઈ છે તો સુધારે કેવી રીતે, પાછા જઈએ તો એમને ઉપર એ થાય, તો એ ડિજિટલ ઇન્ડિયા ઉપર આવી ગયા. ડિજિટલ ઇન્ડિયા બી ફ્લોપ થઈ ગયું, હવે ક્યાં ગયું ડિજિટલ ઇન્ડિયા? હવે ક્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત નહીં કરતા, ક્યારેય નહીં કહેતા કે તમે એમ ડિજિટલ યુઝ કરો અને પૈસા એમાં યુઝ કરો. હવે બધું ખોવાઈ ગયું. હવે એમના પાસે કોઈ ઇલેક્શન માટે કોઈ એ છે નહીં અને એમને કોઈ કામ કર્યું નથી, એટલા માટે આ બધું નાટક ચાલુ છે. અને બીજેપી આ બધું કરીને ગભરાઈ ગઈ છે, એટલે આ અહીંયા ગુજરાતમાં બીજેપી મોદીજી આવે છે, અમિત શાહ આવે છે, એને ગુજરાતમાં એમને ખબર છે કે ગુજરાત ગયો એટલે અમારા હાથથી હિન્દુસ્તાન જતો રહેશે, એટલા માટે આ બધા કાવતલા ચાલુ છે. જી, એટલે સત્તા માટેની આ સાંઠ ગાંઠ છે એવું કહીએ તો પણ વાંધો નથી આવતો, અને તો પણ આપણે સાચા જ છીએ, કારણ કે સત્તા માટેની સાંઠ ગાંઠ છે અને એને લઈને જ આ બધા કાવા દાવા થઈ રહ્યા છે. અભિજીતભાઈ, જે પ્રકારે યશવંત સિંહાએ એક આર્ટિકલમાં ઉલ્લેખ કર્યો પોતાનો અને તેની સામે
કાઉન્ટર ક્રોસ કરી રહ્યા છે તેમના પોતાના જે પુત્ર જયંત સિન્હા, તેઓએ કીધું છે કે અરુણ જેટલી જે પણ નિવેદન લઈ રહ્યા છે તેઓએ ગરીબી ખૂબ જ નજીકથી જોઈ રહી છે અને અરુણ જેટલી જે નિવેદન લીધું છે, વડાપ્રધાને જે નિવેદન આપ્યું છે એ લાંબા ગાળે આપણને સારો એવો ફાયદો કરાવી શકશે અને દેશનું જે આર્થિક તંત્ર ખાડે ગયેલું છે એને સુધારા પર લાવશે. હવે આ જે બાપ દીકરાનો વર્ઝિસ થઈ રહ્યું છે, યશવંત સિન્હા વર્સિસ જયંત સિન્હા, અને એમાં ચિદમ્બરમનું એક નિવેદન એક ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ તથ્યવાળું સાબિત થઈ રહ્યું છે. ચિદમ્બરમે એવું કીધું છે કે જો જયંત સિન્હા તમે સાચા હો તો શા માટે રોકાણમાં ઘટાડો થઈ રહ્યો છે અને શા માટે ઇન્ડસ્ટ્રીની ક્રેડિટ ગ્રોથ નેગેટિવ આવી રહી છે? જી ચોક્કસ, જાગૃતિ જણાવી દઉં તો હમણાં 3 દિવસથી રાહુલ ગાંધી પોતે પણ સૌરાષ્ટ્રના 3 પ્રવાસમાં હતા ત્યારે ત્યાં તેમણે જ્યાં જ્યાં પણ સભા કરી અથવા જ્યાં જ્યાં પણ લોકો સાથે વાર્તાલાપ કર્યો છે એમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે નોટબંધી મુદ્દો જ એમણે ઉઠાવ્યો હતો અને નોટબંધી મામલે એ લોકો એમણે સ્પષ્ટ કહ્યું અને લોકોની પણ સમસ્યા સાંભળી, લોકોએ પણ એમને એમ જ કહ્યું કે નોટબંધીને કારણે ઘણું નુકસાન થયું છે. ત્યારે યશવંત સિન્હાનું આજે સ્ટેટમેન્ટ ગઈકાલે આવ્યું એનો પણ ઉલ્લેખ રાહુલ ગાંધીએ કર્યો હતો અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે યશવંત સિન્હા જેવા હોશિયાર જે આર્થિક બાબતના નિષ્ણાત છે એમણે પણ આવું સ્ટેટમેન્ટ કર્યું છે. ત્યારે ચોક્કસપણે નોટબંધી નિષ્ફળ નીવડી છે અને નરેન્દ્ર મોદીની સરકારે જે પ્રકારે 8 નવેમ્બરે નોટબંધી દાખલ કરી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી એ વખતે કે ચિદમ્બરમ સાથે વાત થઈ તો ચિદમ્બરમ પહેલાં તો હસ્યા અને પછી કીધું કે આ અર્થતંત્ર ખાડે જવાનું છે એવી વાત કરી અને મનમોહન સિંહ તો કંઈ બોલી જ નથી શક્યા કે એ વખતે એ દિવસે કશું બોલી જ નહોતા શક્યા કારણ કે એમને પોતાને શોક લાગ્યો કે આટલી બધી અર્થતંત્ર ખરાબ હતું તો એમાં નોટબંધી દાખલ કરો એટલે નોટબંધી નથી કારણે આર્થિક રીતે જો નુકસાન થવાનું દેશને નુકસાન થયું જ છે. અને લાંબા ગાળાની વાત કરે છે અરુણ જેટલી કે જયંત સિન્હા જે કોઈ લાંબા ગાળાની વાત કરે છે, લાંબા ગાળાની અસર તો બહુ વખત પછી દેખાશે પરંતુ અત્યારની પરિસ્થિતિનું શું એનો કોઈ તાગ નથી કાઢતા અને એ લોકો વિચારતા નથી. હિમાંશુભાઈ તમને પૂછીશ કે જે પ્રકારે યશવંત સિન્હાએ સ્ટેટમેન્ટ કર્યું અને પછી જયંત સિન્હાએ પણ સ્ટેટમેન્ટ કર્યું તો ક્યાંક અંદરખાને એવું નથી લાગતું કે ભાજપના જ નેતાઓ અંદર ઝઘડી રહ્યા હોય અને બાપ બેટાને દ્વંદ્વ યુદ્ધ કરાવીને ભાજપના આ યશવંત સિન્હા આખા બોલ્યા છે પહેલેથી જ છે, નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં પહેલા પણ બોલ્યા છે અને આજે પણ બોલ્યા છે તો એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક બાપ બેટા વચ્ચેનું અંતર વધારવામાં ભાજપના નેતાગીરી સક્રિય થઈ હોય? ચોક્કસ, આપણે બીજું એક એનાલિસિસ પણ કરવું જોઈએ કે ભાજપ જોડે ચહેરાઓ કયા મિનિસ્ટરો છે, ક્યાં શું કરી રહ્યા છે એ કોઈને ખબર પડતી નથી. કોઈ પણ યોજના હોય એનાઉન્સ પ્રાઇમ મિનિસ્ટર કરે જે તે ક્ષેત્રના મિનિસ્ટર નથી કરતા. હવે આનો જવાબ ફાઇનાન્સ મિનિસ્ટર આપવાનો હોય તો ફાઇનાન્સ મિનિસ્ટર નથી આવતા પણ એમની જગ્યાએ જશવંત સિન્હાને ઊભા કરી દીધા. એટલે એકબીજાના કોન્ટ્રાડિક્ટરી અને ડાયનાસ્ટી પોલિસી ઓપન થઈ ગઈ બીજેપીની પાછી. બીજું એક એ પણ ઓપન થઈ ગયું કે ડાયનાસ્ટી પોલિસી પણ જે બીજેપી કહેતી હતી અમારી નથી, અત્યારે એમના જ કારણોસર એમને ઓપન કરવી પડી. એટલે એક ઝઘડાવાની આમે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ એમની રહેલી છે, એ જ નીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે. રાહુલ ગાંધી બોલે ત્યારે સ્મૃતિ ઈરાની, સંદીપ પિતા, જેમના જે પેલા મીડિયામાં આવે છે પાત્રા, સંદીપ પાત્રા ને બધા ચાલુ જ પડી જાય એમ. એ રીતના નક્કી હોય કે આ નેતા બોલે એટલે એમના માટે આ નેતાએ સ્ટેટમેન્ટ આપવાનું, એટલે એ પ્રમાણેની રહી છે. બીજું તમે લાંબા ગાળાની વાત કરી તો એના પર હું તમને બે પોઈન્ટ સૂચવું છું. જે માનનીય મનમોહન સિંહે રાજ્યસભામાં ચોખ્ખું કીધેલું કે લાંબા ગાળાના ફળ માટે આપણામાંથી કોઈ પણ જીવતા નહીં હોઈએ, એટલે એટલો લાંબા ગાળાનો સમય છે. આવો જ એક ઇન્સિડન્સ ફ્રાન્સના રિવોલ્યુશન થયેલો, જ્યારે 1950માં ચાઇનાના પ્રેસિડેન્ટને પૂછ્યું, ફ્રાન્સનો રિવોલ્યુશન 200 વર્ષ પહેલાં થયેલો હતો એટલે 1750માં થયેલો હતો, ત્યારે કોઈક એક જર્નાલિસ્ટે પૂછ્યું કે ત્યાં ચાઇનાના પ્રેસિડેન્ટને કે તમને આ ફ્રાન્સના રિવોલ્યુશન માટેનું શું લાગી રહ્યું છે, તો એ વખતે એમણે કીધું કે ઇટ્સ ટુ અર્લી ટુ સે, અત્યારે એના વિશે કહેવું અઘરું છે જે 200 વર્ષ પહેલાં થયેલું. એટલે તમે વિચારી શકો છો કે કોઈ પણ વસ્તુ જે વાતો થતી હોય અને નોટબંધીને આજે જીએસટીની વાતો થાય છે તો નોટબંધી એક અત્યારના સ્ટેજમાં જે છે એ અધકચરો નિર્ણય લેવાયેલો, એની નેગેટિવ અસરો વધારે થશે, એની પોઝિટિવ અસર ઓછી થશે. કેમ કે આપણું જે સેક્ટર્સ છે, ઇન્ડિયન સેક્ટર્સ છે, એ અત્યારે ફોર્મલ સેક્ટર્સ અને ઇન્ફોર્મલ સેક્ટર્સ બે સેક્ટર્સમાં વહેંચાયેલું છે. એટલે ઇન્ફોર્મલ સેક્ટર્સ જે છે અત્યારે વધારે ભાગમાં, અને રાતોરાત તમે જ્યારે કોઈ સરકાર નિર્ણય લે છે ત્યારે આગોતરા આયોજન કોઈ હોતા નથી, કોઈ પ્રયોજન નથી હોતા અને સરકાર ખાસ કરીને કહેવાય કે પ્રજાને અંધારામાં મૂકીને બધા નિર્ણય લેતી હોય છે. અભિજીતભાઈ, નિકુલભાઈ તમને એક સવાલ પૂછીશ કે નોટબંધીને
નોટબંધીની જાહેરાત કરી ત્યારે એનસીપીનું સ્ટેન્ડ શું હતું, હવે જ્યારે યશવંત સિન્હા જે ભાજપના વરિષ્ઠ નેતા કહેવાય છે અને આર્થિક બાબતના એક્સપર્ટ પણ છે અને એમણે સ્ટેટમેન્ટ કર્યું છે, તો હવે એનસીપીનું સ્ટેન્ડ કેવું રહેશે? કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે એનસીપી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે, તે બાબતે શું કહેવું છે તમારું? અમારે કોઈને સાબિત નહીં કરવું કે અમે વી ટીમ તરીકે કામ કરી રહ્યા છે કે એ ટીમ. જ્યારેથી નોટબંધી ચાલુ થઈ છે તો આપને યાદ હશે કે પ્રફુલભાઈએ રિઝર્વ બેંકનો ઘેરાવ કર્યો હતો અમદાવાદમાં, અને પહેલા દિવસથી જ અમે વિરોધ કરીએ છીએ નોટબંધીનો અને જીએસટીનો ભી. એટલે એવું નથી કે અમે કોઈને સાબિત કરવા માંગીએ છીએ કે અમે બી ટીમ છે કે એ ટીમ, પણ અમારા નેતાઓનો અને અમારો બધાનો વિરોધ છે આનથી બી અને નોટબંધીથી બી. નોટબંધીમાં રિઝર્વ બેંકનો ઘેરાવ અમે કર્યો હતો, એના પછી કોંગ્રેસે કર્યું હતું. એટલે અમારો એના ઉપરથી નાજ છે અને પહેલાથી અમારી પાર્ટીનો અને અમારો એમના માટે વિરોધ જ છે. અભિજીતભાઈ, જે પ્રકારે નિકુલભાઈએ કીધું ને જે પ્રકારે હિમાંશુભાઈએ કીધું કે શરૂઆતથી જ આ જીએસટી નોટબંધી જીડીપીનો દર ઉતરતો આવવાનો છે, આ સમગ્ર બાબતને લઈને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રાતોરાત નિર્ણય લીધા છે તેને લઈને દેશની આખી પ્રજા છે હાલ પણ હાલાકી ભોગવી રહી છે. ચૂંટણીના મુદ્દાની વાત જો કરીએ તો રાહુલ ગાંધીએ પોતાના પ્રવાસમાં જે અમુક મુદ્દા હતા એ હોય જીએસટી હોય, ખેડૂતલક્ષી મુદ્દા હોય, શિક્ષણની નીતિ હોય, વેપાર, વીજળી, રોજગાર હોય કે પછી હોય ગરીબી, આ જે તમામ મુદ્દા હતા તેમાં એક જીડીપીનો દરનો પણ મુદ્દો હતો. લાગી રહ્યું છે કે હવે આ જીડીપી, જીએસટી, નોટબંધી, બેરોજગારી અને આ જે બધા મુદ્દા છે એ ખાસ કરીને વિકાસ ગાંડો થઈ ગયો છે. આ બધા મુદ્દા દરેક વિરોધ પક્ષને અને દરેક વિરોધ પાર્ટીઓને ભાજપને બેકફૂટ તરફ લઈ જશે. ચોક્કસ જાગૃતિ, જે રીતે રાહુલ ગાંધીએ 3 દિવસનો પ્રવાસ કર્યો, નિર્માણ ન્યૂઝની ટીમ પણ એમના સાથે 3 દિવસના પ્રવાસમાં હતી, ત્યારે જ્યાં જ્યાં પણ સભા કરી અથવા જ્યાં પણ વેપારી આલમ સાથે વાર્તાલાપ કર્યો, તો ખાસ કરીને જણાવું તો કે જે હેમુ ગઢવીવાલ રાજકોટમાં છે ત્યાં આગળ જે વેપારી આલમ સાથે વાર્તાલાપ થયો, એમનો સંવાદ થયો, એમાં સ્પષ્ટપણે દરેક વેપારીઓ રાજકોટના નાના મોટા બધા જ વેપારીઓને બોલવાનો મોકો આપ્યો હતો અને બધાએ એક જ વાત કરી છે કે નોટબંધીને કારણે એમને આર્થિક નુકસાન થયું છે અને આર્થિક નુકસાન ભરપાઈ કરવું મુશ્કેલ થઈ ગયું છે અને એ હજી પડ્યા પર પાટું પડતું હોય એવી રીતે જીએસટી અમલી થયું અચાનક અને એને કારણે જે સમસ્યા ઊભી થઈ છે કે મહિનામાં 3 વખત રિટર્ન ફાઇલ કરવાની, તો હવે નાનો વેપારી છે તો 3 વખત રિટર્ન ફાઇલ કરે કે પછી પોતાના ધંધા રોજગાર પર ધ્યાન રાખે, તો આને કારણે જે નુકસાન થઈ રહ્યું છે એનું ભરપાઈ કોણ કરશે? કારણ કે સરકારે તો કહી દીધું કે તમારે 3 વખત ફાઇલ કરવાની છે અને જીએસટી કમ્પલસરી છે. હવે જીએસટી અમલી થયા પછી પણ જે આર્થિક રીતે જે સદ્ધરતા આવવી જોઈએ સદ્ધરતા આવતી નથી. વન નેશન વન ટેક્સ બરાબર છે, ચલો સાચી વાત છે કે એક જ ટેક્સ હોવો જોઈએ, પણ તેમ છતાં હજી પણ અસમંજસ છે લોકોને પણ અને વેપારી આલમને તો ખાસ. જે પ્રકારે રાહુલ ગાંધી 3 દિવસના ગુજરાત પ્રવાસની અંદર આ તમામ મુદ્દાને આવરી લીધા અને જનસંવાદ કર્યો અને લોકોની વચ્ચે જઈને લોકોની સમસ્યા અને લોકોના સવાલોને સાંભળ્યા તેઓએ અને તેઓના સમસ્યાનું સમાધાન કરવાનું તેઓએ સ્ટેજ ઉપર રહીને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે જીએસટીના મુદ્દાની વાત આવે છે ત્યારે એક તરફ પાટીદારનું જે આંદોલન ચાલી રહ્યું છે તેનું સમાધાન માટે ગુજરાત સરકાર હવે સક્રિય બની છે, ત્યાં બીજી બાજુ આજે મુખ્યપ્રધાન રૂપાણીએ એવું પણ નિવેદન આપ્યું છે, પાટીદાર સાથેની બેઠક સંપૂર્ણ કર્યા બાદ એવું પણ નિવેદન આપ્યું છે કે જીએસટીને લગતા વેપારીઓના જેટલા પણ સવાલ છે, જેટલી પણ સમસ્યાઓ છે તેને સાંભળવામાં આવશે અને તેનો ઉકેલ લાવવામાં આવશે. શું લાગી રહ્યું છે, આ એક ચૂંટણી ધંટેરાનો મુદ્દો છે કે પછી સરકાર સાચા અર્થમાં આટલી લાગણીશીલ અને આટલી ચિંતાતુર બની છે? ભારતીય જુમલા પાર્ટી, આપણે એ શબ્દ આપીએ તો કંઈ ખોટું નહીં કહેવાય, કેમ કે જે પ્રમાણેના જુમલાઓ આવી રહ્યા છે, તમારું જો આટલું જ બધું હતું, તમે સત્તામાં, તમારી કેન્દ્રમાં તમારી સરકાર છે, તો તમારા અહીંના જ મિનિસ્ટરો હસમુખ અઢિયાજી અહીંયા જ તમારે મિનિસ્ટર સચિવ હતા અને તમે ત્યાં ગયેલા હતા, એટલે કંટ્રોલ તો તમારી જોડે જ અહીંયા હતો. ગુજરાતમાં તમે વાત કરી જ શકતા હતા તમારા મિનિસ્ટરોને અને સેન્સ જે લેવાનું એ લઈ જ શકતા હતા. તો વેપારીઓને જે સમસ્યા પડવાની હતી જીએસટીમાં એનો તમે તાગ એ વખતે લાવવો જોઈએ, કેમ કે આ બધી વસ્તુઓ જે ઊભી કરેલી પછી થયેલી છે કે આટલા રિટર્ન આ ભરવાના, આટલા ટેક્સ. પહેલા તો એક જ ટેક્સ હતો આની અંદર, આપણે જે તમે કીધું વન ટેક્સ વન નેશન, તો એના જે ટેક્સ ડિફાઇન કરેલા છે એક બીજા ટેક્સ સામે સેટઓફ નહીં થતું, તો વન ટેક્સ તો અંદર જ નથી આવતો, ઇટસેલ્ફ અંદર નથી આવતો, મલ્ટિપલ ટેક્સીસ છે અને જે ક્રેડિટો સેટઅપ કરવાની એ પણ એકબીજા સામે સેટઅપ નથી થતી. એટલે વન ટેક્સ એ વન નેશન તો ખાલી સ્લોગનો આપેલું છે અને પબ્લિકને ગુમરાહ કરેલી છે કે આ અમે રિફોર્મ્સ લાવ્યા છે, પણ આ રિફોર્મ્સ નથી, આ જસ્ટ એક જે ટ્રાન્સફોર્મ કરવાની પ્રક્રિયા છે,
ટ્રાન્સફોર્મ કરવાની ખાલી સાદી પ્રક્રિયામાં પણ બીજેપી ઊણી ઉતરેલી છે. જે વસ્તુ તમારે જે સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ને વેટ એ પ્રેઝન્ટ ટેક્સમાં હતા જ અને ઓનલાઈન બધા રિટર્નો ફાઇલ થતા હતા, બધાને શાંતિથી થતું. હું તમને એક નાનો દાખલો દઉં. સર્વિસ ટેક્સ એક એવો ટેક્સ હતો કે જે છેલ્લે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો અને જે એક નવો ટેક્સ હતો જેને આપણે રિયલ સેન્સમાં રિફોર્મ્સ કહી શકાય. એ સર્વિસ ટેક્સમાં કોઈ પણ કંપની, ધારો કે કોઈ લિમિટેડ કંપની છે, રિલાયન્સ લો આપણે દાખલો લઈએ, તો રિલાયન્સે ખાલી પૂરા ભારતમાં એને એમનું નેટવર્ક છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય તો વર્ષમાં ખાલી બે રિટર્ન જ ભરવાના થતા હતા. હવે રિલાયન્સ અત્યારે 27 રાજ્યો પ્લસ યુનિયન ટેરેટરીના રાજ્યો, 35 રાજ્યો થયા, તો 35 રાજ્યોમાં અત્યારે રિલાયન્સને રિટર્ન ભરવાના હોય તો પહેલા તો એને 35 રિટર્ન નંબર, હા 35 રજિસ્ટ્રેશન નંબર લેવા પડે અને એક એક રાજ્યમાં 4 રિટર્ન ભરવાના, એટલે દિવસના એને 4 રિટર્ન ભરવાની એવરેજ આવે. એટલે આટલો જટિલ કાયદો બનાવ્યો હોય, જો આટલો જ જટિલ કાયદો કંપનીને ભારે પડતો હોય તો નાના વેપારીને ચોક્કસ ભારે પડે. સવાલ તમને પૂછવા માંગીશ કે જ્યારે 4 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ ખાતે જનસંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ આવ્યા હતા અને તેઓના કાર્યક્રમમાં પણ રાહુલ ગાંધીના સવાલ છવાયેલા રહ્યા હતા. શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી જે પ્રકારે મુલાકાતનો દોર કરી રહ્યા છે અને મુલાકાતમાં જે પ્રકારના મુદ્દાઓ મૂકી રહ્યા છે, એક બાદ એક મુદ્દાને લઈને હવે સરકાર ભીસમાં મુકાય છે એટલે આ પ્રકારના નિવેદન આપી રહી છે? સૌથી પહેલા તો પાટીદારની વાત, પાટીદાર સાથે બેઠક યોજી અને ત્યારબાદ જીએસટી અને જીડીપી અને નોટબંધી. તો હવે વિજયભાઈ રૂપાણી મુખ્યપ્રધાન નિવેદન આપે છે કે અમે જીએસટીને લગતા વેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. એટલે લાગી રહ્યા છે કે સવાલોના જવાબ આપવાને બદલે તેઓ આ પ્રકારે એક્શન લઈ રહ્યા છે. ફરશે ખરા ભાજપ? બીજેપીની પાસે હવે કશું છે નહીં, એટલા માટે બોખલાઈ ગઈ છે. જેવી રીતે ભાઈએ કીધું કે એમને ઉકેલ લાવવાનું હતું તો એમના જ મિનિસ્ટર છે એ કરી શકતા હતા. જ્યારે મને નરોડાની વાત ખબર છે, નરોડાના બિઝનેસમેનોએ હડતાલ કરેલી અને જેટલીજીનો ટાઈમ માંગ્યો તો 2 મહિના સુધી એમને ટાઈમ નહીં આપ્યો. તો એમને અગર કરવું હોત તો ત્યારે બી કરી શકે. હવે તો ઇલેક્શન આવી ગયું તો પાટીદાર યાદ આવી ગયા, કેમ 2 સાલથી નહીં યાદ આવ્યા, કેમ આજે જ યાદ આવ્યા? તો હવે બોખલાઈ ગયા છે. રાહુલ ગાંધીની યાત્રા હોય કે ફૂલભાઈની હોય, એ લોકો પાસે હવે કોઈ મુદ્દો નથી. બોલે પબ્લિકને હવે છેતરી શકતા નથી, કેટલી વાર પબ્લિક ઉલ્લુ બનશે, હવે પબ્લિક ઉલ્લુ બનવાની નથી, એટલા આ બધા નિવેદનો કરે છે બીજેપી. બીજું કઈ અભિજીતભાઈ, સવાલ એ પણ કહીશ કે જયારે જીએસટી અને જીડીપી અને નોટબંધીની વાત થતી હોય છે ત્યારે બ્લેક મની ને વ્હાઈટ મની કરવાની વાત થતી હોય છે, ત્યારે રાહુલ ગાંધીએ પોતાની ગુજરાત મુલાકાતમાં એક નિવેદન એ પણ આપ્યું હતું કે આ સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે. એટલે શું લાગી રહ્યું છે કે જીડી દરને ધ્યાનમાં રાખતા સરકારે કોઈ પ્રકારના ઠોસ કદમ લેવા જોઈએ? હા, ચોક્કસ. જે પ્રકારે રાહુલ ગાંધીએ ઠેર ઠેર નિવેદનો કર્યા અને એમાં એમણે એક જ મુદ્દો કહ્યો કે ઉદ્યોગપતિઓ દ્વારા ચાલતી સરકાર છે. કારણ કે સરકાર સામાન્ય પ્રજાનું સાંભળીને જ સરકાર ચલાવવાની હોય છે, પરંતુ અત્યારની સરકાર માત્ર ઉદ્યોગપતિઓ, 4-5 ઉદ્યોગપતિઓને સાંભળીને જ સરકાર ચાલે છે અને એમને અનુકૂળ થાય એ રીતના અને એમને ફાયદા થાય એ રીતે નિર્ણયો લેવામાં આવે છે. નોટબંધીનો હોય, જીએસટીનો હોય કે કોઈ પણ બીજા પ્રકારના યોજનાઓ હોય, બધી એ ઉદ્યોગપતિઓના આધાર ઉપર જ નિર્ણય કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે નિર્ણય લીધા છે કેન્દ્ર સરકારે અને એમાં રિલાયન્સ હોય કે અદાણીનું હોય કે બીજા કોઈ પણ XYZ જે છે એ ઉદ્યોગપતિઓ છે જે ભાજપ સાથે સંકળાયેલા છે, એ લોકોને ફાયદો થઈ રહ્યો છે અને આમાં નાના વેપારીઓને, ખેડૂતોને ખાસું એવું નુકસાન થયું છે. ખેડૂતોની વાત છે તો ખેડૂતો જ્યારે ખેડૂતોની સાથે વાર્તાલાપ કર્યો એમણે તો ખેડૂતો પોતે કહેતા હતા અને પછી પણ અમે મીડિયાવાળા બધા મળ્યા ત્યારે ખેડૂતો પોતે પોતાની આપવીથી કહેતા હતા કે નોટબંધીને કારણે કેશમાં વસ્તુ લેવાની હોય અમારે, એ લોકો કેશમાં જ લે, તો કેશ એમની પાસે હોય ને નોટબંધી પછી કેશ હતી નહીં તો વસ્તુ લેવી કેવી રીતે? એમનો પાક નિષ્ફળ થયા કે એમનો વેચાણ ના થયું એટલે એના કારણે કશું એમનું આવક ના થઈને નુકસાન થયું તો એ ભરપાઈ કોણ કરશે? એ લોકો લોન માંગે છે તો લોન માફીની માંગણી કરી છે તો લોન માફીની પણ નથી હજી સુધી સરકાર વિચારણા કરી. ત્યારે આ સંજોગોમાં 2017ની ચૂંટણી આવી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ આ બધા જે નિર્ણયો લેવા છે એના કારણે ડરી ગયું છે અંદરખાનાથી અને ડરને કારણે એ લોકો હવે ફટાફટ એ ઉકેલ લાવવા માટે જેવા તેવા નિર્ણયો લેવા માંડ્યા છે અને પાટીદારો સાથે પણ સમાધાન કરવા માંડ્યા છે. ભાઈ, કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો 100 એન્ડ 100 એવા વચનો આપેલા છે રાહુલ ગાંધીએ કે અમે આટલા આટલા કામ કરીને બતાવીશું અને એ અમે વચન આપીએ છીએ અને કટિબદ્ધ છીએ. જીડીપી દર ઊંચો લાવવા માટે કોંગ્રેસની રણનીતિ કયા પ્રકારની હશે જો સત્તામાં આવશે તો?
ચોક્કસ કોંગ્રેસે અગાઉ પણ જે તમે 2004માં જ્યારે એનડીએ જોડેથી સત્તા હાંસલ કરેલી ત્યારે માઇનસ કેસ આપેલી હતી, એનડીએ માઇનસ 2610 કરોડની કેસ આપેલી હતી. કોંગ્રેસે યુપીએ 1 અને યુપીએ 2 કાર્યકાળમાં જે યોજનાઓ મૂકી અને દેશને આગળ લઈ ગયા અને એના કારણે એનડીએને 27,600 કરોડની કેસ સરપ્લસ કરીને આપેલી અને ફોરેક્સ રિઝર્વ પણ 311 US બિલિયન ડોલરનું કરી આપેલું. એટલે કોંગ્રેસે જીડીપી અને કોંગ્રેસે એ વખતે બહુમતીમાં નથી તેમ છતાં પણ જીડીપીની ગ્રોથ રેટ 10.3 જે 2009-10 નો હતો તો મેક્સિમમ 10.3 એ લેવલનો એચિવ કરેલો છે અને અત્યારના ગણતરી કરવા જઈએ તો 12% જેવો થઈ જાય. તો એ વિરોધ પક્ષોનો વિરોધ હતો અને જોડે ડાબેરીઓનો સપોર્ટ હતો અને ફૂલ મેજોરિટી નથી તેમ છતાં એ કરેલો. કોંગ્રેસ જોડે વિઝન છે, એમના ઇકોનોમિકલ એડવાઇઝરો છે, બીજેપી જોડે જો અત્યારે ઇકોનોમિકલ એડવાઇઝરો નથી. એમને જે ઇકોનોમિકલ એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમને એપોઇન્ટ કરેલા એ ક્યારે કર્યા કે જ્યારે 10 મહિના વીતી ગયા, સતત 23 સતત એક્સપોર્ટ ડાઉન આવતું હતું ત્યારે એમને બીજી બાજુ એનસીપી પણ એટલો જ વિશ્વાસ અને કટિબદ્ધ છે કે તેઓ પણ આ જ પ્રકારની સરકાર સામે લડત ચલાવશે કે જે દેશની પ્રજાને અને દેશની આર્થિકતાને નુકસાની તરફ આગળ ધકેલે છે. હવે જોવું એ રહી જાય છે અગત્યનું કે જે યશવંત સિન્હા ભાજપના પીઢ નેતા અર્થશાસ્ત્રી અને જેઓએ 7 વખત બજેટ રજૂ કર્યું હતું તેવા અર્થશાસ્ત્રીએ ભાજપ ઉપર જો આવા ચાપખા માર્યા હોય તો એ વાતમાં તથ્ય તો છે જ. બળતામાં ઘી ઉમવાનું કામ ભલે તેમણે કર્યું હોય પરંતુ સાથોસાથ પ્રજાની આંખોને ખોલવાનું કામ પણ તેઓએ કર્યું છે. નિકુલસિંહ, હિમાંશુભાઈ અને અભિજીતભાઈ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો યશવંત સિન્હાએ યલગાર તો કર્યો છે અને જય હો પણ કરી નાખ્યું છે. હવે આ જે જીડીપી દર ઉતરતો આવી રહ્યો છે, આર્થિક તંત્ર ખાડે પડી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી દરેક ભારતીયોને નજીકથી ગરીબી બતાવવાની કોશિશ કરી રહ્યા છે અને તેવા સંજોગોમાં ચિદમ્બરમે જે પ્રકારે ઇકોનોમી શા માટે ઘટી ગઈ છે, ઇકોનોમી ગ્રેટ શા માટે ઉપર નથી આવતો, રોકાણકારો શા માટે ઘટી ગયા છે તેને લઈને પણ એક સવાલ કર્યો છે. હવે આ પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે જવાબમાં પરાવર્તિત થાય છે તેની આશા રાખીને બેઠી છે જનતા. અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર. We'll be right back.